ઝપડાઈ તો કારમાં બેઠેલા યુવાને એક ગાયકનો બીજ આંચકો દાટ્યો હતો। કચ્છ જિલ્લા કોંગ્રેસના કારોબારી સભ્ય ઇમરાન બ્રેડ દ્વારા જણાવવામાં આવ્યું કે ગઢશીસા ખાતે મોરબીથી કેળા ભરવા આવેલ હતા ત્યારે આ છોકરાને વીજ કરંટ લાગતા કેળા ભરેલી ગાડી આખી બળીને ખાક થઈ ગયેલી છે। ત્યારે આજે જીઈબી તંત્રની બેદરકારી સામે આવી છે। જ્યારે જીઈબીની બેદરકારીને કારણે પશુઓના મૃત્યુ થતા હોય છે તો નિર્દોષ વ્યક્તિઓના પણ મોત થતા હોય છે ત્યારે તંત્રએ આ બેદરકારીને ગંભીરતાથી લઈ અને કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી આ નિર્દોષ વ્યક્તિ કે અબોલ પશુઓ પોતાની જાન ન ગુમાવે। આ અંગે આટલી ગંભીર બેદરકારી હોવા છતાંય તંત્ર કેમ ચૂપ બેઠું છે તે એક યક્ષ પ્રશ્ન લોકોને સતાવી રહ્યું છે। આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો તંત્રને અપીલ કરવામાં આવી કે PGVCL ની બેદરકારીને ગંભીરતાથી લઈને કડક પગલાં ભરી આવી જાનહાનિ બીજીવાર ન થાય તેવી ચીમકી પણ આપવામાં આવી હતી અને જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમના દ્વારા આગળ આક્રમક પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આવો આ અંગે વધારે સાંભળીએ ઇમરાન બ્રેરના શબ્દોમાં। મારું નામ ઇમરાન બ્રેર છે। આજે મોરબીથી એક ભાઈ મોટી ગાડી લઈ અને કેલાની ભરવા આવ્યા હતા ત્યારે જીબીની તમે ઢોરો ઘણા પર ઢોરો સોંઠથી મરતા હોય આપણે રાજકારણ કરતા હોઈએ એના ઉપર કે ગૌમાતાના નામે મત માંગતા હોઈએ ત્યારે આ જીબી ભુજની PGVCL ની અંદર વારંવાર લોકોને સોંઠ બે દિવસ પહેલાં એક સથવારા સમાજના છોકરાનું મોત થયું। આજે બીજા દિવસે જ્યારે સોંઠ લાગતા અને હોસ્પિટલમાં લઈ આવતા પેશન્ટને અત્યારે આઈ સેન્ટર લઈ જવા માટે આવ્યા છે ત્યારે ભુજ જીબીને આજે ધમકી દેવા માટે માંગ્યો છું મીડિયાના માધ્યમથી કે આ તમારું અસામાજિક તત્વ જેવું કામ જીબી બંધ કરે અને જીબી બંધ ન કરી શકતી હોય તો ટૂંક સમયની અંદર આંદોલન કરવાની પણ ધમકી આપવામાં આવે છે। ત્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલની અંદર અમે અહીંયા સામાજિક રીતે જોતા હોઈએ ત્યારે ઘણા એવા પેશન્ટોને સોંઠ લાગતા મોત થતું હોય આ જીબી વારંવાર પૈસા લૂંટવા માટે સરકાર સાથે મિલાવટ ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે મિલાવટ કરેલી આ ભુજની જીબી PGVCL ની આવી બેદરકારીઓના હિસાબે લોકોના મોત થતા હોય અને જ્યાં પણ અમે રજૂઆત પણ કરતા હોઈએ જીબીની અંદર કે સાહેબ અહીંયા ઢોરો મરે છે માણસો મરે છે તમે એના ઉપર એક્શન લ્યો એકે એક્શન લેવામાં નથી આવતો એટલે માત્ર ને માત્ર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ભુજ જીબીની અંદર છે અને અમારે એક માંગણી છે કે આ આંદોલન અમે 100% કરશું પણ આ તંત્રને અમે અવાજ ઉપાડવા માટે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે હવે ભાઈ ઈદ કા જવાબ પથ્થર સે દેંગે હવે એવું લાગી રહ્યું છે। આ ગામડાની અંદર ગઢશીસામાં કેલા ભરવા ભાઈ આવ્યા હતા મોરબીથી મઉ ગામની અંદર ત્યારે આ છોકરાને સોંઠ લાગતા અને આખી ગાડી પણ દુખી ગઈ છે। ખરેખર રીતે આ જીબીની આવી બેદરકારીના હિસાબે લોકોના મોત થતા હોય ખરેખર આ નપાણિયા નેતાઓ 6 ધારાસભ્યને કહેવા માગું છું કે ખરેખર રીતે આ ગરીબ માણસોના મોત થતા હોય અને આ આખું તંત્ર ખામોશ બેઠો છે।